હા કોર્ટે પાટીદાર અનામત આંદલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનનીની અપીલો ઉપર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા ઉપર પ્રતિબંધ લગાવી લીધો છે સાથે એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટે પણ સજા ઉપર પ્રતિબંધ લગાવવાની જરૂર હતી હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે ચૂંટણી લડવાનો હાર્દિકનો માર્ગ હવે સાફ થઈ ગયો છે જોકે આ ચુકાદો વચગાળાની રાહત છે નોંધનીય છે કે વિસનગર રમખાણો મામલે કોર્ટે હાર્દિકને બે વર્ષની સજા આપી હતી હાલ હાર્દિક જામીન ઉપર બહાર છે પરંતુ દૂષિત હોવાને કારણે તેઓ ચૂંટણી લડી શકે નહીં અને આ જ કારણ છે કે હાર્દિક તેમની સજા ઉપર સ્ટે લાવવા માગે છે જેથી તેઓ ચૂંટણી લડી શકે આ કેસમાં કોર્ટે હાર્દિક પટેલ લાલજી પટેલ અને એકે પટેલને બે બે વર્ષની સજા આપી છે જ્યારે ચૌદ આરોપીઓને છોડી દીધા હતા આ રમખાણો ત્રેવીસ જુલાઈ બે હજાર પંદરમાં પાટીદાર આરક્ષણ આંદોલન સમયે થયા હતા વર્ષ બે હજાર પંદરમાં હાર્દિક પટેલ અને અન્ય કેટલાક યુવાનોના નેતૃત્વમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર સમુદાય ઉમટી પડ્યો હતો તેમની પાટીદારોને અનામત આપવાની માંગ કરી હતી આ સમયે હાર્દિક પટેલની સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં ચૌદ પાટીદાર યુવકોના મોત થયા હતા પાટીદારોને ઓબીસી હેઠળ અનામત અપાવવાની માગણીને લીધે ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબહેન સરકાર ઉપર દબાણ આવ્યું હતું અનામત આંદોલન અને એ સંબંધિત ચહેરાઓની વાત કરીએ તો એકબીજા સાથે આંદોલનમાં સાથે કામ કરનારા નેતાઓ આજે વિવિધ રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્વના પદો ઉપર છે આ ચહેરાઓમાં હાર્દિક પટેલ ગોપાલ ઇટાલિયા રેશમા પટેલ નિખિલ સવાણી અતુલ પટેલ દિલીપ સાબવા ધાર્મિક માલવ્યાનો પણ સમાવેશ થાય છે જેમાંથી હાલ હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે હવે લડવાની કે ચોવીસ લડવાની ચૂંટણી કે મળ્યો એ મહત્વનો હોય લડવી વસ્તુ જો ના પણ લડવાની કે નહીં લડવાની હવે તો લડવી પડે નહીં બિલકુલ લડીશું બાવીસ કે ચોવીસ બાવીસ બી લડીશું ચોવીસ બી લડીશું